હેલો ડિયર્સ સ્ટુડન્ટ્સ આજે આપણે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચની અંદર રજા અથવા તો પરવાનગી માંગતા વાક્યોને સોલ્વ કરવાના છે બરાબર છે તો રજા અને પરવાનગી માંગતા વાક્યો એની અંદર એક કરીને લખજો કોઈપણ સામી વ્યક્તિ પાસે કોઈપણ સામી વ્યક્તિ પાસે રજા કે પરવાનગી માંગીએ ત્યારે કોઈપણ સામી વ્યક્તિ પાસે રજા કે પરવાનગી માંગીએ ત્યારે તે વાક્ય સામાન્ય રીતે આજ્ઞાર્થ વાક્ય હોય છે તે વાક્ય સામાન્ય રીતે કેવું હોય છે તો આજ્ઞાર્થ વાક્ય હોય છે આ વિધાન છે ને તમારે એટલું યાદ રાખવાનું કે આ વિધાન કોના જેવા છે તો આજ્ઞાર્થ વાક્ય જેવા છે એના મુજબ આરવી લાગશે ને એના મુજબ અહીંયા આપણે કન્જક્શન પણ લગાડવાનું રહેશે બરાબર છે હવે નીચે લખજો આવા વાક્ય લેટથી બનાવવામાં આવે છે આવા વાક્ય લેટથી બનાવવામાં આવે છે એની નીચે લખજો લેટને બદલે લેટને બદલે ક્યારેક કે પરમિટ લેટને બદલે ક્યારેક એલાવ કે પરમિટ વગેરે વિશિષ્ટ ક્રિયાપદોનો વગેરે વિશિષ્ટ ક્રિયાપદોના ઉપયોગથી વાક્ય બનાવાય છે ના ઉપયોગથી વાક્ય બનાવાય છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલું આપણે ધ્યાન ક્યાં જાય છે આપણું જ્યારે પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટને જોઈએ છીએ તો આરવીમાં પણ યાદ રાખી લેવાનું છે આરવીમાં કંઈ પણ આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચની અંદર કાંઈ મૂકીએ એની પહેલાં આપણે આરએસના વિધાનને ચેક કરવાનું રહેશે બરાબર આરએસના વિધાનમાં શું કહે છે લેટ મી પ્લે એન અવર બરાબર પણ પહેલાં આપણે યાદ રાખવાનું છે કે આરવી તરીકે અહીંયા તમે જેમ ઇમ્પેરેટિવ સેન્ટેન્સો મૂકતા ને એ રીતે તમે મૂકી શકો છો રિક્વેસ્ટેડ મૂકી શકો એની સિવાય અહીંયા આસ્ક્ર પણ મૂકી શકાય છે યાદ રાખજો અહીંયા ટોલ્ડ પણ તમે વાપરી શકો છો બરાબર છે તો રિક્વેસ્ટેડ કે ટોલ્ડ એમાંથી તમે કોઈ પણ મૂકી શકો છો બરાબર છે અને સંયોજક તરીકે અહીંયા ટુ અથવા તો નોટ ટુ આવશે જેમ આપણે જોઈ ગયા ઇમ્પેરેટિવ સેન્ટેન્સની અંદર ડોન્ટથી વાક્યની શરૂઆત થતી હોય તો એનું ઇન્ડાયરેક્ટમાં નોટ ટુ થાય બરાબર છે હવે આપણે એક્ઝામ્પલ થ્રુ આને સમજવાનો પ્રયત્ન કરીએ કેતન સેડ ટુ હિઝ મધર કેતન સેડ ટુ અહીંયા સેડ ટુ આપેલું છે ખબર આપણને પડી ગઈ છે વિનંતીનો ભાવ આપવામાં આવેલો છે શેનો ભાવ છે વિનંતીનો ભાવ તો શું થઈ જશે કેતન રિક્વેસ્ટેડ હિઝ મધર સંયોજક વાક્ય હકાર હોય તો ટુ આવે નકાર હોય તો નોટ ટુ આવે અહીંયા હકાર છે એટલે ટુ લેટનું લેટ જ રહેવા દેવાનું જો લેટ ન રાખવું હોય તો પરમિટ કે અલાઉ તમે મૂકી શકો છો લેટ મી કર્મ વિભક્તિ છે અહીંયા આપણે કોના કોના માટે વાપરેલ છે તો કેતનના માટે તો કેતન માટે કરતા વિભક્તિ હી અને એનું કર્મ વિભક્તિ હિમ થાય પ્લે એન અવરનું એન અવર રહેશે આઈડિયા આવી ગયો બરાબર હવે એની સિવાય બીજું વાક્ય આપણે જોઈએ તો પ્રિન્સિપાલ સઈડ ટુ મિસ્ટર જોશી લાટ ધ ગો અર્લી બરાબર છે તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો પ્રિન્સિપાલ રિક્વેસ્ટ કરે નહીં તો એ શું કહેશે અહીંયા તમે આસ્ક નો ઉપયોગ કરી શકો ટોલ્ડનો પણ કરી શકો ધ પ્રિન્સિપાલ મિસ્ટર જોશી ટુ વાક્ય હકાર છે એટલે ટુ એવું લેટનું લેટ અહીંયા બીજો કોઈ ફેરફાર થતો નથી બરાબર તો શું થઈ જશે લેટ ધ ચિલ્ડ્રન ગો અર્લી બરાબર છે શું થઈ ગયું લેટ ધ ચિલ્ડ્રન ગો અર્લી એના પછીનું આપણે એક્ઝામ્પલ જોઈશું ધ મધર સેઇડ ટુ હિ સન ડોન્ટ લેટ હિમ ડિસ્ટર્બ બરાબર અહીંયા મધર રિપોર્ટર છે લિસનર હિઝ સન છે બરાબર તો યાદ રાખવાનું છે સેડ ટુ વાક્ય શું કે છે ડોન્ટ લેટ હિમ ડિસ્ટર્બ રિક્વેસ્ટ કરે છે વાક્યની અંદર તો આવશે રિક્વેસ્ટેડ શું આવશે રિક્વેસ્ટેડ ધ મધર રિક્વેસ્ટેડ હિ સન વાક્ય નકાર છે નકાર હોય તો સંયોજક શું મૂકવાનું છે નોટ ટુ શું મૂકીશું સંયોજક નોટ ટુ બરાબર લેટનું લેટ બરાબર હિમ ડિસ્ટર્બ હિમ ત્રીજા પુરુષનું સર્વનામ હોય તો સોરી અહીંયા આપણને ખ્યાલ છે કે ત્રીજા પુરુષ માટેનું સર્વનામ વાપરેલું હોય તો કોઈ ફેરફાર કરવાનો નથી બરાબર ત્રીજા પુરુષ માટેનું સર્વનામ વાપરેલું હોય તો કોઈ ફેરફાર કરવાનો નથી તો અહીંયા થશે હિમ અહીંયા થઈ ગયું ડિસ્ટર્બ એમનું એમ બરાબર છે તો જો શું થઈ જાય ધ મધર રિક્વેસ્ટેડ હિઝ સન નોટ ટુ લેટ હિમ ડિસ્ટર્બ બરાબર છે તો અહીંયા આપણે આ વિધાનને જોઈ લીધું હવે આપણે આગળ જોઈશું સૂચન કે દરખાસ્ત સૂચવતા વાક્ય સૂચન કે દરખાસ્ત સૂચવતા વાક્ય આપણે જોવાના છે આની અંદર થોડુંક માહિતી માટે લખી નાખો એટલે તમને આઈડિયા આવી જાય જો કે તમને ખબર જ પડી જશે કે લેટ અસ અથવા તો લેટ્સથી શરૂ થતાં વિધાન જે છે એ સૂચન કે દરખાસ્ત સૂચવે છે યાદ રાખવાનું પરવાનગી અને રજા માટે લેટ અને પછી કર્મ વિભક્તિ હશે પરંતુ અહીંયા સૂચન કે દરખાસ્ત માટે એક જ આવશે લેટ અસ આવશે અથવા તો એનું શોર્ટ ફોર્મ લેટ્સ આવશે બરાબર એની સાથે લેટ મીન એવા કોઈ અહીંયા આવશે નહીં બરાબર તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખી લઈશું સૂચન કે દરખાસ્ત સૂચવતા વાક્ય એની અંદર લખવું હોય તો લખી નાખો યાદ રાખવા માટે આમ તો લખજો જ એટલે તમને યાદ રહે લખો લેટ દ્વારા સૂચન કે દરખાસ્ત પણ સૂચવાય છે લેટ દ્વારા સૂચન કે દરખાસ્ત પણ સૂચવાય છે એની નીચે એરો કરીને લખજો આ પ્રકારના વાક્યમાં આ પ્રકારના વાક્યમાં સામાન્ય રીતે લેટ અસ અથવા તો લેટ્સ અસ અથવા તો લેટ્સ આવે વાક્યની શરૂઆતમાં બધે તમે જોજો આવું તમને જોવા મળશે બરાબર છે હવે આપણને પ્રશ્ન થાય કે પાછો આપણને પહેલો પ્રશ્ન તો ત્યાં જ આપણે અટકી જાય છે કે રિપોર્ટિંગ વ પેલો ફેરફાર કોના આધારે કરવાનો તો સોરી પહેલો ફેરફર ક્યાં કરવાનો છે તો રિપોર્ટિંગ વબની અંદર પણ પહેલાં વાક્યને આમાં આપણે વાંચી લઈએ લેટ લેટસ ગો ટુ સી ધ સાયન્સ ફેર બરાબર તો અહીંયા કંઈ ભાવ મૂકવાનો થતો નથી થાય છે થાય છે યાદ રાખજો અહીંયા બે આવશે રિપોર્ટિંગ વબ તો યાદ રાખી લેવાનું છે એટલે જ તમને કહું છું ઉતાવળ નહીં કરતા પહેલાં આપણે આર એસના વિધાનને સમજવાનું છે બરાબર છે તો અહીંયા થશે પ્રપોઝડ યાદ રાખજો બે અહીંયા આપણને ભાવ આપેલા છે લખી નાખો આરવી તરીકે કા તો પ્રપોઝડ અથવા તો શું મૂકવાનું છે આપણે પ્રપોઝડ અથવા તો અહીંયા આપણે મૂકીશું સજેસ્ટેડ સજેસ્ટેડ હવે આપણને ખબર છે ક્યાં મૂકવાનું સૂચન હોય ત્યાં રેડી છે તો આરવી તરીકે મૂકવાનું રહેશે અને સંયોજક અહીંયા શું વાપરાશે ધેટ સંયોજક શું વાપરીશું ધેટ યાદ રાખજો સંયોજક શું વાપરવાનું છે આપણે ધેટ વાપરવાનું રહેશે બરાબર છે હવે હું જે વાક્યને ચેન્જ કરું છું એની અંદર ખાસ આપણે ધ્યાન રાખવાનું રહેશે બરાબર જો લેટ વાળું જે લેટ પછી કર્મ વિભક્તિ હતી બરાબર એની અંદર જે આપણે ફેરફાર કરતા સિવાયની જે કર્મ વિભક્તિ બરાબર હશે કર્મ વિભક્તિ જ છે પાછું તો યાદ રાખવાનું અસિવાયની જે વિભક્તિ એની અંદર આપેલી હતી ને એમાં જે આપણે ફેરફાર કર્યા હવે અહીંયા જે આપણે ફેરફાર કરીએ છીએ એમાં આપણે ઝીણવટપૂર્વક ધ્યાન રાખીશું બરાબર છે તો હવે અહીંયા જુઓ ધ ટીચર સેટ ટુ ધ પ્યુપિલ ધ ટીચર સેટ ટુ ધ પીપલ્સ બરાબર હવે અહીંયા જોઈશું કે આપણે શું કરવાનું છે પહેલાં ધ ટીચર સેટ ટુની જગ્યાએ પહેલાં આપણે યોગ્ય ભાવ તો અહીંયા તમને સજેસ્ટેડનો ભાવ દેખાય છે કે પ્રપોઝડનો ભાવ દેખાય છે તો પ્રપોઝડનો ભાવ દેખાય છે બરાબર તો શું આપણે લખશું પ્રપોઝડ બરાબર તો શું થાય ધ ટીચર પ્રપોઝડ ટુ ધ સ્ટુડન્ટ કોને કરે છે ટુ ધ

હવે જુઓ અહીંયા શું કીધેલું છે અસ આપેલું છે શું આપેલું છે અસ આપણને આપેલું છે બરાબર તો અસનું શું થાય છે તો અસનું કર્તા વિભક્તિ વી થાય છે શું થાય છે વી થાય છે બરાબર પણ અહીંયા આપણે કોના માટે લેવાનું છે સ્ટુડન્ટ્સ માટે લેવાનું છે કોના માટે લેવાનું છે સ્ટુડન્ટ્સ માટે બરાબર છે જ્યારે તમને અહીંયા સાંભળનાર આપી દીધો છે તો સાંભળનારમાં આપણે પ્યુપિલ્સ માટે શું લેશું ધે શું લેશું ધે બરાબર છે તો અહીંયા શું થશે ધે હવે ખાસ ધ્યાન રાખજો ધે પછી આપણે શું મૂકવાનું રહેશે તો અહીંયા ધે મૂક્યા પછી કમ્પલસરી આપણે લેટના વિધાનને જ્યારે ફેરવીએ ઇન ડાયરેક્ટ સ્પીચની અંદર લેટના વિધાનને આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવીએ છીએ ત્યારે શૂડ મૂકવાનું છે બરાબર શું મૂકીશું શૂડ બરાબર તો શું થઈ જાય જુઓ ધ ટીચર પ્રપોઝડ ટુ ધ સ્ટુડન્ટ્સ ધેટ ધે શૂડ ધે શૂડ એટલું મૂકી દીધું હવે આપણે આગળના વિધાનને જોઈશું તો અહીંયા શૂડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ઉપયોગ કરવાનો બરાબર લેટ અસ વાળા વિધાન આપણને આપેલા હોય યાદ રાખજો લેટઅસ વાળા જ્યારે આપણને વિધાન આપેલા છે તો ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે શું મૂકી દેવાનું છે લેટેસ્ટવાળા વિધાનની અંદર આપણે જ્યારે સાંભળનાર આપણને આપેલો છે બરાબર સાંભળનારમાં યાદ રાખવાનું કે મી એવું કર્મ વિભક્તિ આપેલું હોય ને સાંભળનારની અંદર તો પાછું આપણે ધ્યેય નથી મૂકવાનું બરાબર પણ કોઈ પણ સાંભળનાર આપેલો છે તો એની જગ્યાએ આપણે શું મૂકીશું અહીંયા મીન્સ કે એ તો રાખવાનું જ છે પણ આર એસની અંદર આપણે શું મૂકવાનું છે ધેસુડ મૂકીશું શું મૂકીશું ધેસૂડ બરાબર ધે શુડ ગો ટુ સી ધ સાયન્સ ફેર બીજું વિધાન માય સિસ્ટર ટોલ્ડ મી બરાબર મારી બેને મને કહ્યું હવે જેમાં આપણો સમાવેશ થતો હોય એમાં આપણે આપણને ઇન્વોલ્વ કરવાના છે તો આપણે ઇન્વોલ્વ થઈએ તો આપણે ધ્યેય કહી શકીએ છીએ ના આપણે શું કહી શકીએ છીએ યાદ રાખજો આપણે ધ્યેય કહી શકતા નથી આપણો સમાવેશ થાય છે એટલે આપણે વી કહીએ છીએ શું કહીએ છીએ કરતા વિભક્તિ કઈ વાપરીએ છીએ આપણે વી વાપરીએ છીએ ઉપરના વિધાનમાં જો આપણો સમાવેશ થતો ન હતો બરાબર છે પ્યુપિલ્સ કહી દીધું છે પણ આમાં શું થાય છે આપણો સમાવેશ થાય છે જો માય સિસ્ટર ટોલ્ડ મી લેટ્સ હેવ સમ સ્નેક્સ બરાબર તો કઈ રીતે ફરે હવે યાદ રાખજો અહીંયા ટોલ્ડની જગ્યાએ પ્રપોઝ નહીં થાય અહીંયા થશે સૂચન કરવું એટલે સજેસ્ટેડ સજેસ્ટેડ હવે શું થશે જુઓ સજેસ્ટેડ ટુ મી બરાબર છે સંયોજક આવશે કે નહીં આવે ચોક્કસ આવશે તો અહીંયા આવશે ધેટ અહીંયા મી એટલે જ્યારે આપણો સાંભળનાર તરીકે આપણો સમાવેશ થતો હોય તો આપણે ધ્યેય મૂકવાનું નથી તો શું મૂકવાનું છે આપણે વી શું મૂકીશું વી બરાબર હવે આપણને આગળના વિધાનની અંદર એ આપણે જોયું કે લેટ અસ એવું આપણે કાઢી નાખવું હતું બરાબર એ ઇન્ડાયરેક્ટ સ્પીચની અંદર રહેતું નથી તો શું અહીંયા પણ રહેશે ના અહીંયા પણ રહેશે નહીં તો વી પછી શું મૂકવાનું છે કમ્પલસરી આપણે શૂડ બરાબર શું મૂકી દઈશું શૂડ રેડી તો અહીંયા શું થાય જુઓ માય સિસ્ટર સજેસ્ટેડ ટુ મી દેટ વી શૂડ હેવ સમ સ્નેક્સ ક્લિયર છે બરાબર છે હવે અહીંયા તમારે ભૂલવાનું નથી મેં શું કહ્યું છે તમને સાંભળનાર તરીકે તમારો સમાવેશ ન થાય તો ધ્યે મૂકવાનું તમારો સમાવેશ થાય તો શું મૂકવાનું છે વી બરાબર છે શૂડ તો કમ્પલસરી આપણે મૂકવાનું જ છે પછી ધ સેન્ટ ધ સેન્ટ સેઈટ ટુ ધ મેન લેટ અસ નોટ ફાઇટ વિથ વન અનધર બરાબર સેન્ટ એટલે શું થાય સાધું બરાબર અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા તમારો સમાવેશ થાય છે નથી થતો તો શું મૂકવાનું છે દેટ સોરી શું મૂકવાનું છે ધે શું મૂકીશું ધે બરાબર તો અહીંયા આપણે ધ સેન્ટ સેઇડ ટુ ધ મેન કયો ભાવ છે અહીંયા સજેસ્ટેડ સૂચનનો ભાવ છે બરાબર તો શું લખીશું સજેસ્ટેડ ટુ ધ મેન બરાબર સંયોજક તરીકે આવશે ધેટ લેટસ નીકળી જશે લેટસ નીકળી જાય છે એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે ધેસુડ શું મૂકી દેવાનું છે ધેસૂડ બરાબર ધે શુડ નોટ ફાઇટ વિથ વન અનઅધર કાંઈ ફેરમાં થતો નથી વન અનધર ક્લિયર બરાબર છે તો હવે આપણે ફરીવાર આ ત્રણેય વિધાનને એકવાર જોઈ લઈએ બરાબર તમારે શું યાદ રાખવાનું છે તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે લેટ પછી કર્મ વિભક્તિ આપેલી આમાં બંનેમાં જુઓ કર્મ વિભક્તિ જ છે બરાબર વિનું છે બરાબર પહેલામાં પણ વિભક્તિ જ છે પણ યાદ રાખવાનું લેટસ વાળા કે લેટ્સ વાળા વિધાન હોય ત્યારે એને આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે લેટ અસ રહેતું નથી કે લેટ્સ જે આપેલું છે એ રહેશે નહીં બરાબર છે હવે શું કરવાનું છે તો યાદ રાખી લેવાનું છે કે જ્યારે તમે વાક્યને ચેન્જ કરો છો જ્યારે તમે વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવો છો ત્યારે યાદ રાખી લેવાનું છે કે સંયોજક પછી આપણે જ્યારે સાંભળનાર તરીકે આપણો સમાવેશ ન થતો હોય તો આપણે શું મૂકી દઈશું ધ્યેય મૂકી દેવાનું ધ્યેય સાથે શૂડ મૂકી દેવાનું રહેશે બરાબર અને પછી જે મુજબ આપણે વાક્ય